હીરા ઉદ્યોગમાં વધતા જતા કેસને લઈને તંત્ર દ્વારા અઠવાડિયાનું વેકેશન જાહેર કરાઈ દેવાયું છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો વતન જવા માટે હવે મજબૂર બન્યા છે. કામ ન કરે તો પગાર પણ ન મળે અને સુરતમાં ખાવા પીવાના પ્રશ્ન પણ ઊભા જ હોય. કારીગરો રૂમનો સામાન પેક કરીને પોતાના વતન જતા જોવા મળી રહ્યા છે. કતારગામમાં આવેલી ખાનગી બસના પાર્કિંગમાંથી અને સરકારી બસ વાટે ફરીથી લોકો હિજરત કરી રહ્યા છે. કોરોનાને કારણે વતનની વાટ પકડવા મજબૂર બન્યા લોકોને વધતા ગેસ અને આવક બંધ હોવાથી લઈને પોતાના માથે દેવા પણ થઈ ગયા છે, જેને લઈને રત્ન કલાકારો પોતાના પરિવાર સાથે પોતાની સુરક્ષા માટે ખાનગી બસ એસટીમાં પોતાના ખાનગી વાહનો સાથે વતન તરફ જવા રવાના થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સાથે ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકો સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં રહે છે, ત્યારે બંને ઝોનમાં સતત વધી રહેલા કેસને લઈને પણ ચિંતિત દેખાઈ આવે છે. આજે લોકડાઉન ખુલ્યા અને લગભગ 20-25 દિવસ થયા છે. 20-25 દિવસની અંદર આજે કાર્યકરોની કફોડી હાલત બની ચૂકી છે, કારણ કે લોકડાઉન ખુલવાથી ઘણા કાર્યકરો કંપનીવાળાએ પોતે કાઢી મૂક્યા છે. કારણ કે સરકારના આદેશ મુજબ પ્રમાણે કે 50 બેસતા હોય ત્યાં 20ને બેસાડવા, બાકી 30 તો હાઉ બેરોજગાર થઈ ગયા હતા. નથી કંપની પૈસા ચૂકવતી, નથી કંપની પગાર આપતી, નથી સરકાર કોઈ સહાય કરતી. કારીગરો આજ હેરાન પરેશાન થઈ ગયા છે, પાછા ગામડા જેવા મજબૂર થઈ ગયા છે. આજ હવે એ કારીગરનું કોણ, નથી સરકાર કે નથી કંપની, તો હવે કારીગરને કરવાનું શું? હવે આની માટે તો કોઈ સરકારને રજૂઆત કરવામાં આવે ને સરકાર કોઈ સારો નિર્ણય લે અને કારીગરોને અવાજ સાંભળે એવી મારી એક વિનંતી છે.